હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ તક્ષશીલા સંકુલ હળવદ સો ફ્રેન્ડ્સ ટુડે વી આર ગોઈંગ ટુ લર્નિક આજે આપણે એક નવા જ ટોપિકનો અભ્યાસ કરવાના છીએ ને ટોપિક ઇઝ ચેન્જ ધ નંબર તો એક ટોપિકનું નામ છે ચેન્જ ધ નંબર જે ધોરણ નવ અને દસ ની અંદર અત્યંત મહત્વનો ટોપિક કહી શકાય જે બોર્ડની પરીક્ષા ધોરણ દસ એમાં બે માર્ચની અંદર પૂછાવાની સંભાવનાઓ રહેલી હોય છે જે ચેન્જ ધ ટેક્સ્ટના ટોપિકની અંદર એ પરીક્ષાની અંદર પૂછાવાની શક્યતાઓ રહેલી હોય છે સો ફ્રેન્ડ્સ લેટ્સ બિગીન તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે શરૂઆત કરીએ જોઈએ સૌપ્રથમ તો કે મિનિંગ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ચેન્જ ધ નંબર નંબર એટલે વચન મિત્રો નંબર એટલે વચન કે નંબર એવી રીતના પ્રશ્ન પરીક્ષાની અંદર બે માર્સની અંદર પૂછાતો હોય છે અને આ ચેન્જ ધ નંબર એટલે કે વચન બદલો એ વચન જે છે એ અંગ્રેજી ભાષાની અંદર એના બે પ્રકાર હોય છે જેમ કે સિંગ્યુલર એન્ડ પ્લુરલ સિંગ્યુલર એન્ડ પ્લુરલ એટલે સિંગ્યુલર એટલે કે એક વચન એન્ડ પ્લુરલ એટલે કે બહુવચન તો પરીક્ષા તમારે એક વચનમાંથી બહુ વચનમાં રૂપાંતર કરવાનો પ્રશ્ન પૂછાતો હોય છે જોઈએ નેક્સ્ટ તો કે જે કોઈ પણ વસ્તુ જે કોઈ પણ વસ્તુ વ્યક્તિ વગેરેની સંખ્યા માત્ર એક જ હોય શું હોય માત્ર ને માત્ર એક જ હોય તે સિંગ્યુલર એટલે કે એક વચનમાં આવે છે તો જેમ કે અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે તમને દડાનું પિક્ચર અહી તમને આપવામાં આવેલું છે તો તમે જોઈ શકો છો કે દડાની સંખ્યા કેટલી છે તો કે માત્રને માત્ર એક માત્ર ને માત્ર એક એટલે કે અ બોલ એને એવું આપણે અંગ્રેજીમાં કહી શકીએ કે એક દડો તો આ બોલ જે છે તે સિંગ્યુલર એને કહી શકાય એક વચન કે જે કોઈ પણ વસ્તુ વ્યક્તિ વગેરેની સંખ્યા માત્ર એક જ હોય તેવું કોઈ પણ નામ હોય સિંગ્યુલર એટલે કે એક વચનમાં આવે છે તો પ્લુરલમાં કોનો સમાવેશ થશે જોઈએ નેક્સ્ટ તો કે જે કોઈ પણ વસ્તુ વ્યક્તિ વગેરેની સંખ્યા એક કરતા વધારે હોય શું હોય એક કરતા વધારે હોય તે પ્લુરલ એટલે કે બહુવચનમાં આવે છે તો અહીં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે તમને જે દડાનું પિક્ચર્સ અહીં જે આપવામાં આવેલું છે તે એક અને બે એવી રીતના બે દડાઓ તમને આપવામાં આવેલા છે તો એ અહીં તમે બોલ નહીં પરંતુ શું બોલવું પડશે તો કે બોલ્સ એટલે કે ટુ બોલ્સ બે દડાઓ એક વચન એટલે કે સેન્ગ્યુલર નાઉન કહી શકાય પરંતુ એક કરતા વધારે હોય તો તે પ્લુરલ એટલે કે બહુવચન નામ એને કહી શકાય જોઈએ ત્યારબાદ નેક્સ્ટ તો કે પરીક્ષા અંદર જે ચેન્જ ધ નંબર નો પ્રશ્ન પૂછાય છે એટલે કે વચન બદલો એટલે કે એક વચન માંથી બહુ માં અથવા તો બહુવચનમાંથી વચન એક વચન રૂપાંતર કરો તો એક વચન માંથી માં તમે રૂપાંતર કરો ત્યારે કેટલીક બાબતોને તમારે ધ્યાનમાં રાખવાની હોય છે કેટલાક નિયમો હોય છે તો જોઈએ અહીં તો કે રૂલ્સ ફોર ટર્નિંગ ધ સિંગ્યુલર નાઉન્સ ઇનટુ પ્લુરલ નાઉન્સ તો એકવચન નામોને બહુ વચનમાં રૂપાંતર કરવાના નિયમો તો જોઈએ સૌપ્રથમ રૂલ નંબર નંબર તો તો કે નિયમ સૌ પ્રથમ કોઈ પણ એકવચન વચન નામને એસ પ્રત્યે લગાડવાથી તે નામનું બહુવચનનું નામ બની જાય છે આ મિત્રો યાદ રાખવા જેવી બાબત છે માત્ર ને માત્ર એક એસ પ્રત્યે લગાડવાથી તે કોઈ પણ નામ હોય એકવચન નામ હોય તેનું બહુવચનમાં રૂપાંતર થઈ જાય છે જેમ કે અહીં તમને એક્ઝામ્પલમાં તમને કાર આપવામાં આવેલું છે તો કાર એને તમે માત્ર શું લગાડ્યું એસ તો થઈ જશે કાર્સ તો કાર એટલે કે એક જ કારની વાત છે જ્યારે કાર્સ એટલે એક કરતાં વધારે કારની વાત છે નીચે તમને બીજો શબ્દ આપવામાં આવેલો છે ફેન એટલે કે પંખો હોય અહીં એક જ પંખાની વાત થાય છે જ્યારે ફેન્સ એટલે એક કરતા વધારે પંખાઓ તો આવી રીતના આ નિયમ નંબર એક છે જેમાં કોઈ પણ એક નામ આપેલું હોય તેને માત્ર ને માત્ર એસ પ્રત્યે લગાડો એટલે એ નામનું બહુવચનનું રૂપ બની જાય છે જોઈએ વિદ્યાર્થી મિત્રો રૂલ નંબર બે મતલબ કે રૂલ નિયમ નંબર બે જો એકવચન વચન નામને અંતે જો એકવચન વચન નામને અંતે એસ ડબલ એસ એસ એચ સી એચ ઓ કે એક્સ આપેલ હોય તો તે નામને ઈ એસ પ્રત્યે શું લગાડવાનું તો કે લગાડવાથી તે નામનું રૂપ બની જાય છે જેમ કે અહીં તમે જોઈ શકો છો કે એક્ઝામ્પલમાં તમને મેંગો શબ્દ આપવામાં આવેલો છે તો મેંગોમાં છેલ્લે ઓ છે તો અહીં તમારે ઈ એસ પ્રત્યે લગાડો એટલે થઈ જશે મેંગોસ મેંગો એટલે એક જ કેરીની વાત થાય છે પરંતુ મેંગોસ એટલે એક કરતા વધારે કેરીઓના સંદર્ભમાં વાત થાય છે એવું તમે કહી શકો છો એવી જ રીતના નીચે તમને બસ એમાં આપવામાં આવેલો છે તો તમે કરી શકો છો એટલે કે એસ પ્રત્યે લગાડવાનો થશે એવી જ રીતના નીચે તમને ક્લાસ શબ્દ આપવામાં આવેલો છે તો ક્લાસમાં ડબલ એસ આપવામાં આવેલા છે તો તમે એ એસ પ્રત્યે લગાડશો તો થઈ જશે ક્લાસીસ એટલે કે ક્લાસ એટલે એક જ ક્લાસની વાત થાય છે એક જ વર્ગની વાત થાય છે જ્યારે ક્લાસીસ એટલે એક કરતા વધારે વર્ગોની વાત થાય છે એવી રીતના બોક્સ તો અહીં તમને બોક્સમાં તમે જોઈ શકો છો કે નીચે તમને અંતે તમને એક્સ આપવામાં આવેલો છે અને એક્સ આપેલો છે તો તેને એ પ્રત્યે લગાડો એટલે બોક્સિસ તો એસ પ્રત્યે લગાડવાથી બહુવચનનું રૂપ બની જાય છે બોક્સ એટલે કે કોઈ પણ એક જ પેટીની વાત થાય છે જ્યારે બોક્સિસ એટલે એક કરતાં વધારે પેટીઓની વાત થાય છે તો આવી રીતના અહીં રૂલ નંબર ટુ જે છે નિયમ નંબર બે એમાં એક નામની અંતે એસ ડબલ એસ એસ સી એચ ઓ એક્સ આપેલ હોય તો તે નામને તમે એ એસ પ્રત્યે લગાડો એટલે તે એક નામનું બહુવચન નામમાં રૂપાંતર થઈ જાય

તો એમાં ઓ આવે છે પણ એને ઈએસ પ્રત્યે લગાડશો તો એ કોઈ બહુવચન થયું કહી શકાય નહીં કારણ કે ગો એક કોઈ નાઉન છે નહીં કારણ કે તે એક વર્બ છે અને વર્બ માટે આપણે એના નિયમો કંઈક અલગ હોય છે બરાબર તો એ વર્બ જે છે તે બાબત પણ અલગ છે અને અહીં આપણે નાઉનની વાત કરીએ છીએ એટલે એ મિશ્રણ ન થઈ જાય એ બાબત પણ તમારે ધ્યાનમાં રાખવી જરૂરી છે જોઈએ ત્યારબાદ નેક્સ્ટ તકે રૂલ નંબર થ્રી નિયમ નંબર ત્રણ જો એકવચન વચન નામને અંતે વાય આપેલ હોય અને તેની આગળ એટલે કે તેની પહેલાનો અક્ષર વ્યંજન હોય તો વાયને દૂર કરી આય એસ પ્રત્યે લગાડવાથી તે બહુવચનનું નામ બની જાય છે જેમ કે લેડી ઉદાહરણ આપેલ છે લેડી છેલ્લે વાય છે તેની આગળનો અક્ષર તમે જોઈ શકો છો કે ડી આપવામાં આવેલ છે એ એક વચન નામનું બહુ વચનમાં રૂપાંતર થઈ જાય છે એવી જ રીતના નીચે તમને શબ્દ બીજો આપવા મળશે બેબી તો બે એમાં પણ વાય છે તેની આગળનો અક્ષર વ્યંજન છે માટે વાયને દૂર કરી અને આઈ એસ એની નીચે તમને સિટી શબ્દ આપવામાં આવેલો છે એમાં પણ વાય એની આગળનો અક્ષર વ્યંજન તો સિટીસ નીચે બટરફ્લાય શબ્દ આપવામાં આવેલો છે એમાં પણ છેલ્લે વાય એની આગળનો અક્ષર એલ એટલે કે વ્યંજન તો બટરફ્લાય એટલે કે વાયને દૂર કરી આઈ ઇફ એસ એકદમ સામાન્ય બાબત આને કહી શકાય જે આપણે જાણતા જ હોઈએ છે અગાઉના ધોરણમાં પણ અભ્યાસ કરવામાં કદાચ આવી પણ ગયું હશે જોઈએ ત્યારબાદ નેક્સ્ટ રૂલ નંબર ફોર જો એકવચન વચન નામને અંતે વાય આપેલ હોય અને તેની આગળનો અક્ષર સ્વર એટલે કે એ ઈ આઈ ઓ એક વચન નામને અંતે વાય આપેલ હોય અને તેની આગળનો અક્ષર સ્વર એટલે કે એ ઈ આઈ હોય તો માત્ર ને માત્ર એસ માત્રને માત્ર એસ પ્રત્યે લગાડવાથી બહુ નામ બની જાય છે જેમ કે ઉદાહરણ આપેલું છે ટોય છે એમાં વાય આપેલ છે વાય ની આગળનો અક્ષર ઓ એટલે કે સ્વર છે તો માત્ર એસ જ પ્રત્યે લગાડવાનો થશે ટોયસ એવી જ રીતના કી એમાં વાય છે તેની આગળનો અક્ષર તમે જોઈ શકો છો કે સ્વર આપેલો છે ઈ એટલે કે કીસ માત્ર ને માત્ર એસ પ્રત્યે લગાડવાનો થશે એવી રીતના નીચે શબ્દ તમે જોઈ શકો છો બોય આપેલો છે એમાં છેલ્લે વાય છે પણ એની આગળનો અક્ષર સ્વર ઓ આપવામાં આવ્યો છે માત્ર ને માત્ર એસ પ્રત્યે એટલે કે બોય એવી જ રીતના નીચે ડે તો એમાં પણ વાય એની આગળનો અક્ષર એ એટલે કે સ્વર આપેલો છે તો ડેસ માત્ર ને માત્ર એસ પ્રત્યે લગાડવાનો થશે જો વાય આપેલો હોય નામને અંતે અને વાયની આગળનો અક્ષર સ્વર હોય તો બરાબર તો આ રૂલ નંબર ફોર જોઈએ ત્યારબાદ રૂલ નંબર ફાઈવ જો એકવચન વચન નામને અંતે એફ આપેલ હોય કે એફ ઈ આપેલ હોય એફ કે એફ ઈ આપેલ હોય ત્યારે એફ એફી ને દૂર કરી વી એસ પ્રત્યે લગાડવાથી બહુવચનનું નામ બની જાય છે શું આપેલું હોય એકવચન વચન નામને અંતે એફ આપેલ હોય અથવા તો એફ ઇ આપેલ હોય તો તેને દૂર કરી દેવાનો અને તેની જગ્યાએ વી ઈ એસ પ્રત્યે લગાડો એટલે એ નામનું બહુવચનનું રૂપ બની જાય છે જો એ એક્ઝામ્પલ તો કે લિફ એમાં એફ આપેલો છે તો એનું બહુવચન થઈ જશે લિવ્સ લિફ એટલે એક જ પાંદડાની વાત થાય છે એક જ પર્ણની વાત થાય છે જ્યારે લિવ્સ એટલે કરતાં વધારે પાંદડાઓ હોય એવી જ રીતના વાઇફ તો એમાં તમને છે એફ આપેલો છે એટલે કે પત્ની જ્યારે એમાં જગ્યાએ વીઇ એસ કરતાં વધારે પત્નીઓ રીતના શબ્દ આપવામાં આવેલો છે તો એમાં એમાં તમને એફ આપેલો છે એટલે કે એક જ ચોરની વાત થાય છે જ્યારે જયારે થી એફને દૂર કર્યો અને વીઇ એસ એટલે એક વધારે ચોરની વાત થાય છે લાઈફ જીવન જીવ એવી રીતના એનું એફ એની જગ્યાએ વી ઈ

એને કોઈ નિયમો લાગુ પડતા નથી જે આપણે યાદ રાખવા પડે છે જેમ કે મેન આપેલું હોય તો એનું મેન એમ એ એન એ એક વચન એમ ઈ એન એ બહુવચન એવી જ રીતના વુમન આપેલું હોય તો વુમેન પણ ડબલ્યુઓ એમ એ એન એ એક વચન જ્યારે ડબલ્યુઓ એમ ઈ એન એ બહુવચન એવી જ રીતના ચાઇલ્ડ આપેલું હોય તો એક જ બાળક પણ એક કરતાં વધારે બાળકની વાત થતી હોય તો તો એ બહુવચનનું રૂપ કહી શકાય કહી શકાય ટૂથ તો એક વચન કહી શકાય એવી રીતના ટીથ તો એ બહુવચન કહી શકાય દાંતની વાત છે માઉસ તો એક જ ઉંદરની વાત થતી હોય છે જ્યારે માયસ તો એક કરતાં વધારે ઉંદરની વાત થતી હોય છે એ રીતના ઓક્સ તો કે બળદ એકવચન હોય તો ઓએક્સ જ્યારે બહુવચન હોય તો ઓક્સન ઈ એન પ્રત્યે લગાડવામાં આવે છે એવી રીતના ગુજ્જ તો એક પ્રકારનો હંસ એ એકવચન છે જ્યારે એક કરતાં વધારે હોય તો એને ગીઝ ટૂંકમાં એવું કહી શકાય ડબલ ઓ આપેલા હોય તો એની જગ્યાએ તમે ડબલ ઈ લગાડી શકો છો એવી રીતના એ આપેલો હોય તો એની જગ્યાએ તમે ઈ લગાડી શકો છો એ રીતના ક્યારેક અંતે ઈ એન પ્રત્યે પણ લગાડી શકો છો આવી રીતના અનિયમિત જે કાંઈ પણ એકવચન ના રૂપો આપેલા હોય છે અને બહુવચનમાં તમે રૂપાંતર કરી શકો છો તો આ વાત થઈ રૂલ નંબર સિક્સ એટલે કે છ જોઈએ ત્યારબાદ રૂલ નંબર સેવન કેટલાક એકવચન નામોના એકવચન વચન અને બહુવચનના રૂપો સરખા જ હોય છે કેટલાક એકવચન નામોના એકવચન વચન અને બહુવચનના રૂપો સરખા જ હોય છે જેમ કે અહીં આપેલું છે સીપ તો એનું એકવચન અને બહુવચન બંને રૂપો સરખા જ થાય છે શિપ એટલે ઘેટું અને શિપ એટલે એક કરતાં વધારે ઘેટાઓ બંને અર્થે ના કરી શકાય છે તો એક વચનમાં પણ સીપ અને બહુવચનમાં પણ સીપ એવી રીતના ડિયર તો એક વચનમાં પણ ડિયર હરણ અને ડીયર તો બહુવચનમાં પણ ડિયરનો જ ઉપયોગ કરવાનો થતો હોય છે એવી રીતના ફિશ એટલે કે માછલી તો એકવચનમાં પણ ફિશ અને ફિશ એટલે કે બહુવચનમાં પણ ફિશ કે ફિશ માટે તમે બહુવચનમાં ફિસિસ એવું પણ લખી શકો છો જ્યારે અલગ અલગ પ્રકારની માછલીઓના સંદર્ભમાં વાત થતી હોય ત્યારે તમે બહુવચન એવી રીતના એએસ પ્રત્યે લગાડીને પણ તમે કરી શકો છો જે અપવાદરૂપ બાબત એને કહી શકાય જોઈએ ત્યારબાદ નેક્સ્ટ તો કે રૂલ નંબર એટ અહીં તમને સર્વનામો આપવામાં આવેલા છે જે સર્વનામોના એક વચન અને બહુવચનના રૂપો છે જેમ કે ધીસ તો ધ્યા સોરી ધીસ તો ધીજ ધેટ તો ધોજ આઈ નું વી મી નું અશ માયનું અવર માય સેલ્ફનું અવર શેલ્ફ તો સોરી માય નું અવર સેલ્ફ થશે જે અહીં તમે બાબતને ધ્યાનમાં લઈ શકો છો યુ તો યુ યોર તો યોર યોર્સ તો યોર્સ યોર સેલ્ફ તો યોર સેલ્ફ્સ તો આ સર્વનામો કહી શકાય એ સર્વનામોનું એક વચનના બહુવચનના રૂપો અહીં બાજુમાં લખવામાં આવેલા છે જેમ કે તો 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 હર હર અને ત્રણે ત્રણ થશે ધેમ સેલ્ફ બરાબર તો આવી રીતના તમે એક વચનના સર્વનામો એને તમે બહુવચનમાં રૂપાંતર કરો તો શું લખી શકાય એ અહીં તમને કોષ્ટકમાં તમને આપવામાં આવેલું છે જે તમારે તૈયાર કરવાના રહેશે તો એ પરીક્ષાની અંદર જ્યારે પ્રશ્ન પૂછાશે તો ત્યારે તમારે ધીજનું ધીજનું ધીજ લખવું પડે ધ્યાટનું ધોજ લખવું પડે એવી રીતના તમને મી આપેલું હોય તો બહુવચનમાં રૂપાંતર કરતો અશ લખવું પડે આ બાબતને તમારે ધ્યાનમાં લેવાની રહેશે તો આ વાત થઈ રૂલ નંબર એટ સર્વનામોના એકવચન અને બહુવચનના રૂપો અહીં આપવામાં આવેલા છે હવે આ જે કાંઈ પણ આપણે નિયમોની વાત કરી એને આધારે અહીં તમને એક્ઝામ ઓરિયન્ટેડ એટલે કે તમને પરીક્ષાલક્ષી કેટલીક એક્સરસાઇઝ આપવામાં આવેલી છે પરીક્ષાલક્ષી વાક્યો આપવામાં આવેલા છે સાથે તેના નીચે જવાબો પણ આપેલા છે જોઈએ પરીક્ષાની અંદર તમારે કોઈ છૂટક છૂટક એક એક વાંક્ય આવતું નથી પરંતુ તમારે એક પરિચ્છેદ નાનકડો એવો ત્રણ વાંક્યોનો આપવામાં આવેલો હોય છે જેમાં ત્રણ વાક્યોમાંથી પહેલું જે વાક્ય હોય છે તેનો જવાબ તમને આપી દેવામાં આવેલો હોય છે જેમ કે ત્રણ વાંક્યો આપેલા હોય એમાં પેલું વાંક્ય આવું હોય કે ધેટ ગર્લ ઇઝ માય સિસ્ટર ધેટ ગર્લ ઇઝ માય સિસ્ટર આવું પેલું વાંક્ય આપેલું હોય અને નીચે કીધું હોય કે બિગિન લાઇક ધીશ સ્ટાર્ટ ધીસ વે અને ધેટ ગર્લ એની જગ્યાએ તમને લખ્યું હોય ધોજ ગર્લ્સ ડોટ 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 મતલબ કે અહીં શું થાય તો કે ધેટનું ધોજ કર્યું છે ગર્લનું ગર્લ્સ કર્યું છે એટલે કે એકવચનમાંથી બહુવચનમાં રૂપાંતર કરેલું છે એટલે સંપૂર્ણ પરિચ્છદનું રૂપાંતર તમારે એકવચનમાંથી બહુવચનમાં રૂપાંતર કરવાનું થશે એટલે કે ચેન ધ નંબર એકવચનમાંથી બહુવચનમાં રૂપાંતર કરવાનું રહેશે આવી રીતના તોરણ દસ નવ નવ અને દસ બંનેની અંદર તમારે પરીક્ષામાં આ પ્રમાણે પ્રશ્ન પૂછાય છે જો અહીં તમને છૂટક છૂટક ક્રિયાપદો પણ તમારે સાથે સાથે ફેરવાના થતા હોય તો ફેરવવા પડશે હવે એક વચન માટે એ જ વપરાય બહુ વચન હોય તો તમારે આ લખવાનું થશે જ તમારી બાબતને ધ્યાનમાં લેવી પડશે જે તમે જ્યારે ટેન્સનો અભ્યાસ કર્યો છે ત્યારે તમારે અભ્યાસમાં આવેલું હોય છે જોઈએ ત્યારબાદ માય સિસ્ટર તો માયનું અવર અને સિસ્ટરનું થઈ જશે સિસ્ટર્સ માત્ર એસ પ્રત્યે લગાડવામાં આવેલ છે જ્યારે માય સરો નામ છે તો માયનું થઈ જશે અવર બરાબર તો આ પ્રમાણે તમે એક વચનમાંથી બહુવચનમાં રૂપાંતર કરી શકો છો ત્યારબાદ હી ઇઝ ઇટિંગ અ મેંગો તો હીનું થઈ જશે ધ્યે હવે હી હોય તો ઈ જ આવે ને ધ્યેય હોય તો આર લખવાનું થશે એટિંગમાં કોઈ ફેરફાર થશે ને મેંગો એમાં ઓ આપેલો છે તો એસ પ્રત્યે લગાડવો પડશે અ આર્ટિકલ એક કેરી એટલે એક એટલે કે એ નીકળી જશે અને માત્ર ને માત્ર થઈ જશે મેંગોનું મેંગોસ ત્યારબાદ નંબર થ્રી ધીસ ઇઝ યોર ન્યૂ ક્લાસ ધીસ ઇઝ યોર ન્યૂ ક્લાસ તો ધીજનું થઈ જશે થઈ જશે આર અને યોરનું યોર એમાં કોઈ ફેર પડતો નથી નું ન્યુ એમાં પણ વિશેષણમાં પણ કોઈ ફેર પડશે નહીં હવે ક્લાસ એમાં છેલ્લે ડબલ એસ આપેલા છે ને યસ પ્રત્યે લગાડવાથી તમે બહુવચનમાં રૂપાંતર કરી શકો છો તો થઈ જશે ક્લાસીસ જોઈએ ત્યારબાદ નંબર ફોર ધેટ ઇઝ માય બાયસિકલ ધેટનું થઈ જશે ધોજ ઇજનું આર માઇનું થઈ જશે અવર અને બાયસિકલ એમાં માત્રને માત્ર એસ પ્રત્યે લગાડવાનો થશે તો દો આર અવર બાયસિકલ્સ ત્યારબાદ જોઈએ નંબર ફાઈવ તો કે વોશ યોર હેન્ડ એન્ડ ફૂટ વોશ યોર હેન્ડ એન્ડ ફૂટ તો વોશ યોર યોરનું યોર હેન્ડનું થઈ જશે હેન્ડ્સ એન્ડ ફૂટનું થઈ જશે ફિટ જે આપણે અગાઉની સ્લાઇડની અંદર આપણે જોઈ ગયા છીએ નંબર તો આઈ હેવ હેવ ટેકન ટેકન માય માય પેન્સિલ પેન્સિલ આઈ તો નું થઈ જશે વી આઈની સાથે પણ હેવ આવે ને વી ની સાથે પણ હેવા આવે એટલે એમાં ક્રિયાપદમાં સહાયકાર ક્રિયાપદમાં કોઈ ફેર પડશે નહીં ટેકન નું ટેકન હું માયનું થઈ જશે બહુ વચન માય પેન્સિલ એટલે કે મારી પેન્સિલ અને હવે અમારી પેન્સિલો એના માટે અવર પેન્સિલ્સ એવું વાક્ય બનવું જોઈએ તો માયનું અવર અને પેન્સિલનું થઈ જશે પેન્સિલ્સ તો આવી રીતના તમે કોઈ એકવચનના વાક્યો આપવામાં આવેલા હોય એના તમે બહુવચનમાં તમે રૂપાંતર કરી શકો છો જો કે પરીક્ષાની અંદર તમારે બહુવચનના વાક્યો આપવામાં આવેલા હોય તો તમારે એને ઉલટો પ્રવાહ એટલે કે એકવચનમાં પણ રૂપાંતર કરવાનો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય શકે તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ ચેન્જ ધ નંબર એટલે કે વચન બદલો જે ધોરણ નવ અને ધોરણ દસ ની અંદર મહત્વનો ટોપિક કહી શકાય જે ધોરણ દસ ની અંદર બોર્ડની પરીક્ષામાં બે માર્કસની અંદર પૂછાવાની સંભાવનાઓ રહેલી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં સુધી અભ્યાસ કરીએ છીએ જો આજનો મારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી તેને શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં રહેલા બેલ આઈકનને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન તમને સૌથી પ્રથમ મળતા રહે